હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવ ગામની જિલ્લા કલેક્ટરે લીધી મુલાકાત. તલોદ તાલુકાના વાવ ગામની જિલ્લા કલેક્ટર સીજે પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જ્યારે વાવ ગામની પંચાયતનો મહેસૂલ રેકર્ડ ચકાસણી કરવામાં આવી હતી. સાથે સાથે ગામના આગેવાનો તેમજ ગામના લોકો સાથે મુલાકાત કરી હતી, જ્યારે ખેડૂતોના વિવિધ પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપી હતી, જેથી વાવ ગામના ખેતરમાં વરસાદ તેમજ કેનાલ ભરાઈ જાય છે ત્યારે આ પ્રશ્નોનો નિકાલ કરવાની ખાતરી આપી હતી. સાથે સાથે ગામના રોડ રસ્તાઓ બનાવવા માટે ગામ લોકોએ રજૂઆત કરી હતી. હાલ ચાલતા કોરોના મહામારીને લઈને કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી, જેથી કોરોનાની મહામારીને લઈ જિલ્લામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોનું સર્વે ચાલી રહ્યું છે. આ સર્વેની કામગીરી પૂર્ણ કરી રસીકરણ કરવામાં આવશે. કોરોનાની મહામારીને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેમજ માસ્ક ફરજિયાત પહેરવું. આ કાર્યક્રમ દરમિયાન મામલતદાર અગરસિંહ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી, કિસાન સંઘ પ્રમુખ, સરપંચ, તલાટી ઉપસ્થિત રહ્યા હતા. અર્જુનસિંહ પરમાર, ZSTV, તલોદ. તાલુકાના વાવ ગામે આજે મહેસૂલી દફતર તપાસણીના કામે મુલાકાત લેવામાં આવી અને ગામના જે લોકો છે, પ્રજાજનોને મળ્યા, એમના શું પ્રશ્નો છે એની ચર્ચાઓ કરવામાં આવી. ખાસ કરીને ગામનો મોટો પ્રશ્ન છે કે ચોમાસામાં કેનાલનું પાણી અને વરસાદી પાણી જે છે એ ભરાઈ રહ્યા છે અને ઘણા લોકોને એની અસર થાય છે. તો મોટામાં મોટો પ્રશ્ન પ્રજાજનોનો એવો હતો કે આ એક પ્રશ્ન અમારો નિકાલ થઈ જાય તો અમારા મોટાભાગના પ્રશ્નો હલ થઈ ગયા ગણાય. બીજો રસ્તાનો પણ પ્રશ્ન છે, એ પણ અમે જે સંબંધિત ખાતાને અધિકારીઓને સૂચના આપી છે અને જે પાણી ભરાય છે એ ચિંતાનો વિષય છે. એના માટે અમે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી અને પ્રશ્નનો હકારાત્મક નિકાલ આવે એવા પ્રયાસ કરવાના છે. બીજી વાત કરીએ તો અત્યારે કોરોના 19 જે છે, કોવિડ-19 એનું ઘરે ઘરે જઈને સર્વે કરવાનું ચાલી રહ્યું છે કે 50 વર્ષથી ઉપરના જે લોકો છે એ લોકોનો સર્વે કરવાનો છે. 50 વર્ષથી જે નીચેના લોકો છે અને જેને કંઈ ને કંઈ બીમારીઓ છે, દાખલા તરીકે કિડનીની બીમારી હોય, કેન્સરની બીમારી હોય, હાર્ટની બીમારી હોય, આવા જે અસાધ્ય રોગો હોય એવા લોકોને પણ સર્વે કરવાનો છે. અને ત્યારબાદ આ સર્વેના ડેટા મેળવીને જ્યારે પણ રસીકરણ કરવાનો પ્રશ્ન આવશે ત્યારે એમને પ્રાયોરિટી આપવાની છે. એ પણ અમારું કામ અત્યારે જોશભેર ચાલી રહ્યું છે. સમગ્ર તાલુકા તલોદની વાત કરીએ તો એમાં પણ 90% જેવું કામ આજે પૂર્ણ થવાયું છે. કાલે લગભગ બધું જ કામ પૂરું થઈ જશે.